અનેક રાજ્યોએ કોરોના કાળમાં લેવાઈ રહેલી પરીક્ષાનો વિરોધ કર્યો હતો જેને લઈને સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ થઈ હતી સુપ્રીમ કોર્ટે પરીક્ષા મોકૂફ નહીં રાખવામાં આવે તેવો નિર્ણય લીધો હતો આજે સમગ્ર દેશમાં જે ઈ પરીક્ષા લેવામાં આવી રહી છે ને ગુજરાતના આડત્રીસ હજાર પાંચસો સાત પરીક્ષાર્થી છે ગુજરાતમાંથી ફાઇનલ પરીક્ષા આપનારા આડત્રીસ હજાર એકસો છોતેર પરીક્ષાર્થીઓ છે જેમાં ઇજનેરી પેપર એકના પાંત્રીસ હજાર એકસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ અને આર્કિટેક્ચર માટેના પેપર બેના બે હજાર નવસો ઓગણ વિદ્યાર્થીઓ છે બીજા તબક્કાની પરીક્ષા માટે દેશભરમાંથી નવ લાખ ત્રેપન હજાર ચારસો તોતેર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા ગુજરાતની વાત કરવામાં આવે તો દસ જિલ્લાના બત્રીસ મુખ્ય કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી કોરોનાને લઈને પરીક્ષા કેન્દ્રો પર સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રીએ પંદર જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો વેબિનારથી મિટિંગ કરી હતી આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ એસટી આરોગ્ય તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા પણ કરી હતી તેમણે પોલીસ સાથે પણ ચર્ચા કરી પરીક્ષાના સ્થળ પર ભીડ ન થાય તે માટે સૂચન પણ કર્યું હતું પરીક્ષાને લઈ તમામ કેન્દ્રો પર થર્મલ સ્ક્રીનિંગ માસ્ક અને સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ગુજરાતના કુલ તેર જિલ્લામાં બત્રીસ કેન્દ્રોમાં છઠ્ઠી સુધી પરીક્ષા લેવાનાર છે અમદાવાદમાં ત્રણ સેન્ટર આણંદમાં બે સેન્ટર ભાવનગર ગાંધીનગર હિંમતનગર જૂનાગઢ અને નવસારીમાં એક એક સેન્ટર તથા જામનગરમાં ત્રણ મહેસાણામાં બે રાજકોટમાં ચાર સુરતમાં છ વડોદરામાં ત્રણ અને વલસાડમાં ચાર સેન્ટરમાં પરીક્ષા લેવાશે વિદ્યાર્થીની દરેક સેન્ટરમાં આઈડી કાર્ડ અને ટેમ્પરેચર સહિતની સઘન ચેકિંગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ